बनासकांठा जिलाना धानेरा शहेरनी वर्षो जूनी जरूरियात पूर्ण थवाना आरे छे। धानेरा रेलवे ओवरब्रिजनी भेट हवे धानेरा तालुकानी जनताने मळी रही छे। जो के धानेराए ए राजस्थानने अडीने आवेलू शहर छे। राजस्थान तरफथी आवता मुसाफरो धानेरा शहेरमांथी पसार थई अमदावाद सूरत मुंबई तरफ जता होय छे। धानेरा शहेरमां पसार थवा माटे रेलवे ब्रिज परथी पसार थवुं पड़तुं हतुं। वर्षो जूनो रेलवे पुल सांकड़ो होवाना कारणे ट्राफिकनी समस्या माथाना दुखावा समान बनी गई हती। भारे रजूआत आंदोलन कर्या पछी धानेरा रेलवे ब्रिज माटे मंजूरी मळी हती अने आखरे रेलवे ब्रिज तैयार थई गयो छे। ब्रिजना लोकार्पण माटे पण घणी घड़ीओ गणाई रही छे, परंतु धानेरा शहेरमां जे जग्या पर रेलवे ब्रिजनो काम पूर्ण थयुं छे त्यां बन्ने बाजु रहेणाक विस्तार छे अने अहीं रहेता लोकोना अवरजवर करवा माटे कोई ज प्रकारनी फूटपाथ जेवी व्यवस्था करवामां आवी नथी, जेने लई स्थानिक रहीशो रेलवे ब्रिज पर चालीने पसार थई शके ते माटे फूटपाथनी मांगणी करी रह्या छे। जे रोड आपणे पुल बनाव्यो छे रेलवेना उपર, ત્યાં આગળ બાળકોને વૃદ્ધોને અને મહિલાઓને ચાલવા માટેનો કોઈ સુવિધા ફૂટપાથની કરેલું નથી, તો જે બાળકો છૂટશે સ્કૂલ પાસે કેવી રીતે જશે, વૃદ્ધો પણ આ રોડ ઉપર કેવી રીતે જશે, એ એક પ્રશ્ન છે મોટો। તો જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હોય કે સરકારે પણ આની અંદર જે ભૂમિકા સરકારની પણ હોય, એમને સત્વરે આ વસ્તુને ધ્યાન ઉપર લઈ અને તરત આ ફૂટપાથનું કામ ચાલુ કરવામાં આવે, એવી એક ધાનેરા નાગરિક તરીકે હું આપને અરજ કરું છું અને આનું સત્વરે કાર્ય કરવામાં આવે। એક ધાનેરાના રહેવાસી તરીકે અમારી એટલી અરજ છે, અમે અહીંયા જલારામનગર સોસાયટીમાં જ બાજુમાં રહીએ છીએ અને અહીંયાથી અમારે ગામમાં જવું હોય તો અહીંયા ફૂટપાથની વ્યવસ્થા જ નથી। નાના બાળકોને સ્કૂલે જવું હોય, લેડીઝને બજારમાં જવું હોય, સિનિયર સિટીઝનને ગામમાં જવું હોય કે હોસ્પિટલમાં જવું હોય, મેડિકલ ઉપર જવું હોય, તો એ મોટો વિકટ પ્રશ્ન ઊભો થઈ ગયો છે કે અહીંયાથી આ લોકોએ ફૂટપાથની કોઈ વ્યવસ્થા જ નથી રાખી। આટલો મોટો રોડ બનાવ્યો છે, આયોજન કર્યું છે, પણ છતાંય આવી ડિઝાઇનમાં આટલી ભૂલ કેમ રાખી છે, એ એક જબરદસ્ત પ્રશ્ન છે અને શ્રી સરકારે પણ અંદર ઇન્વોલ્વમેન્ટ લઈ અને આનો કંઈક પ્રશ્નનું નિરાકરણ લાવવાની જરૂર છે। કરોડોના ખર્ચે ધાનેરા રેલવે પુલ તૈયાર થઈ ગયો છે। રેલવે પુલની નીચે આવેલો રસ્તો બંધ થઈ ગયો છે, તો હવે બ્રિજ વચ્ચેની બાજુના લોકોને બ્રિજની એક તરફથી બીજી તરફ જવું હોય તો રેલવે બ્રિજ પરથી પસાર થવું પડે તેમ છે। બ્રિજ નેશનલ હાઇવે પર હોવાના કારણે ભારી ભરખમ વાહન પસાર થાય તેમ છે। તેવા સમયે ફૂટપાથ વગર ચાલતા નાગરિકો સાથે કોઈ અણબનાવ બને તેવા ભય વચ્ચે રહેણાંક વિસ્તારના લોકોએ ફૂટપાથ માટે રજૂઆત કરી છે। ગુજરાત સરકારનો પહેલાં તો સૌથી આભાર કે અમારી વર્ષો જૂની પુલની માંગણી સ્વીકારી અને પુલ બનીને તૈયાર થઈ ગયો હોય એના માટે પ્રશાસનનો સૌથી પહેલો આભાર। બીજી વાત કે ધાનેરા મધ્યમમાં પુલ આવેલો છે, પુલની ઓલી બાજુ 10-15 સોસાયટીઓ આવેલી છે, તો સોસાયટીથી આ બાજુ આવવા માટે અથવા આ તરફથી પેલી બાજુ જવા માટે કોઈ જ ઓપ્શન નથી અને બ્રિજ ઉપર કોઈ પણ જાતનું ચાલીને આવી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી। નેશનલ હાઇવે છે તો વાહનોની અવરજવર વધારે રહેશે, તો ચાલીને આવી શકે કોઈ વ્યવસ્થા નથી, તો અમારી એક માંગણી છે કે બ્રિજ ઉપર એક નાનકડું સાઈડમાં ફૂટપાથ બનાવવામાં આવે, કારણ કે બ્રિજની નીચે એક ધાનેરાની સૌથી મોટી શાળા આવેલી છે વિવેકાનંદ સ્કૂલ, અને ત્યાં હજારો વિદ્યાર્થીઓ રોજ અવરજવર કરે છે, તો સ્કૂલ છૂટ્યા પછી આ વિદ્યાર્થીઓ બ્રિજ ઉપરથી ચાલતા જશે તો એમને ચાલવા માટે વાહનોનો સામનો કરવો પડશે અને દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના છે। તો સરકારને અમારી એક માંગણી છે કે આ પુલ ઉપર એક સાઈડમાં નાનકડો ફૂટપાથ બનાવે જ્યાંથી વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો પણ અહીંયા ફૂટપાથ ઉપરથી ચાલીને જઈ શકે, તો હોનારત થતાં કદાચ બચી શકશે। ધાનેરા રેલવે પુલની નજીક ધાનેરા તાલુકાની સૌથી મોટી શાળા આવેલી છે, તો બીજી તરફ પર્યટન સ્થળ મામા બાપજીનું મંદિર, હોસ્પિટલ તેમજ અન્ય એક શાળા પણ આવેલી છે અને જેની પાસે વાહન હશે તે સરળતાથી પસાર થઈ શકશે, પરંતુ જેની પાસે વાહન નથી તેવા લોકોને ચાલવામાં મુશ્કેલી ઊભી થાય તેમ છે। સ્થાનિક રહીશો રેલવે પુલના લોકાર્પણ વખતે ફૂટપાથની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવાનું આયોજન કરી રહ્યા છે। ધાનેરાનું નવું પુલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું દેખાય છે। સૌપ્રથમ ધાનેરાની જનતાને હું આને માટે અભિનંદન પાઠવું છું કે આપણું નવું પુલ તૈયાર થઈ ગયું છે, જેને આપણે ઘણા વર્ષોથી માંગણી કરતા હતા અને એ લગભગ પૂરું તૈયાર થઈને હવે કદાચ ટૂંક સમયમાં ખુલ્લું પણ પડશે, એ બધાને માટે સરકારશ્રી અને જનતા બંનેને અભિનંદન। પણ સાથે સાથે એક અમુક કુછ ખામી મને દેખાય છે એ હું બધાનું ધ્યાન દોડવા માગું છું કે બહુ સારું પુલ બન્યું છે પણ બંને બાજુ જે ફૂટપાથ હોવું જોઈએ એ ફૂટપાથ નથી, એ ફૂટપાથ ન હોવાને કારણે એને થવા જે તકલીફો થશે આમ જનતાને, આમ આપણી આજુબાજુ ઘણી બધી સ્કૂલો છે, પછી વડીલો છે,
બાળકો છે એ બધા જ આ ફૂટપાથ વગર એને આ ફૂલ સ્પીડથી ગાડી જે આગળથી ગાડીઓ આવતી હશે સાધનો આવતા હશે એમને સાથે નહીં ચાલી શકે અને એમને જીવને જોખમ થશે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે અને પબ્લિકને પણ વિનંતી છે કે એનું વિરોધ કરે અને એ જે પણ એના ઉદ્ઘાટન કરતા જે માણસો હોય કે જે પણ હોય એમને જાણ વિરોધ કરે કે આ વસ્તુ ફૂલ ફૂટપાથ વગર નહીં ચાલે અને ફૂટપાથ એ ફરજિયાત છે વગર ફૂટપાથ વગર લોકોને જીવ આપણા બાળકોનું જીવ અધર થઈ જશે જીવ ગુમાવે એવી વસ્તુ પરિસ્થિતિ આવશે કેમ કે અહીંયાથી ફૂલ સ્પીડથી ગાડીઓ નીકળવાની છે અને આવી સ્પીડથી ગાડીઓ નીકળશે અને આપણા બાળકો આપણા વૃદ્ધો એ કઈ રીતે નીકળશે એટલે અહીં બંને બાજુ ફૂટપાથ બનાવી પછી જ એનું ઉદ્ઘાટન કરવા વિનંતી. ધાનેરા નવા નિર્માણ પામેલા રેલવે બ્રિજ પર ફૂટપાથ મામલે અમે સરકારી અધિકારીઓનો મોબાઈલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મોબાઈલ ફોન અધિકારી દ્વારા ઉપાડવામાં આવ્યો નથી. જો કે ફૂટપાથની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો બાળકો તેમજ વડીલો માટે રેલવે પુલ ઘાતક સાબિત થઈ શકે છે.